हेलो विद्यार्थी मित्रों, हाय एवरीवन, वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू बच्चा पार्टी, टेक केयर। मारू नाम छे हिरेन सर अने स्वागत छे दीकराओ तमारू जेम्बे ग्रुप ऑफ स्कूल नी अंदर। चलो तो शुरुआत करिए अपने आज ना सेशन नी। जे सेशन ना टॉपिक विषय नी बात करिए तो आपने चर्चा करवानी छे के ध्वनि ना जे तरंगो छे ए संगत तरंगो छे। हकीकत आपने तरंग जे छे ए तरंग ना प्रकार विषयनी जो बात करिए ने तो तरंगो जे छे ने एना जुदा जुदा बे प्रकार पड़े छे। एक तो संगत तरंग अने बीजू जे छे के लंबगत तरंग। केवा केवा तरंगो? संगत तरंगो अने लंबगत तरंगो। चलो जोईए के शुं केवाय संगत तरंग, कोने केवासे ने लंबगत एने कोने केवासे। હવે બંને વચ્ચેનો તફાવત ખાલી એટલો છે, સંગત મીન્સ કે તરંગો જ્યાં પ્રસરણ પામતા હોય ને, ઓકે, પ્રસરણ પામતા હોય ને એ જ દિશાની અંદર, ઓકે, તરંગ પ્રસરણની દિશા અને તરંગના જે કણો છે એ કણોની દિશા બંને કેવી હોય? પ્રસરણની દિશા અને કણોના દોલનોની દિશા બંને કેવી હોય? સમાન, ઓકે, તો એને કહેવાય સંગત। અને લંબગત એટલે કે પ્રસરણ જે છે એની દિશા અને કણોના દોલનોની દિશાને લંબ રૂપે હોય। તો એવા જે તરંગો છે એને કેવા તરંગો કહેવાય? લંબગત તરંગો। ઓકે, ચાલો ધારી લો તમારી પાસે એક સ્પ્રિંગ છે। કદાચ તમને લોકોને જો ખ્યાલ હોય તો પ્લાસ્ટિકની એક સ્પ્રિંગ જેવું જે છે એ દીકરાઓ આવે છે, ઘણા લોકો એને હાથમાં પહેરવા માટે યુઝ કરે, ઘણા લોકો જે છે એને પોતે એની ગાડીની ચાવીઓ જે છે એમાં લટકાવેલી હોય, સ્પ્રિંગ જેવું હોય પ્લાસ્ટિક ટાઈપનું, એને તમે ખેંચો એટલે એની લંબાઈમાં વધારો થશે અને તમે દબાવશો એટલે લંબાઈમાં ઘટાડો થશે, આંટાઓ જે છે એ ભેગા ભેગા થઈ જશે। ઓકે, તો તમને અંદર ટેક્સ્ટ બુકની અંદર તમારી આકૃતિ જોશો એટલે તમને આપેલું છે દીકરાઓ, તમને એવું કીધેલું છે કે તમારી પાસે એક સ્લિંકી છે। હકીકતમાં આ જે મેં વાત કરેલી સ્પ્રિંગ તમને એને કહેવાય સ્લિંકી, એને શું કહેવામાં આવશે? સ્લિંકી। ઓકે, તો હકીકત ધારી લો કે આપણી પાસે એક સ્લિંકી છે। શું છે? સ્લિંકી, જેને તમે ખેંચો છો એટલે એના ફેરફાર થશે, લંબાઈમાં વધારો થશે, બે આંટાઓ વચ્ચેની જગ્યામાં વધારો થશે, એને તમે દબાવો છો તો શું થશે? બે આંટાઓ વચ્ચેની જગ્યામાં ઘટાડો થશે। ઓકે, તો તમને એવું કહેવામાં આવેલું છે કે એવો આ વિસ્તારો કે જ્યાં સ્લિંકીમાં આંટાઓ જે છે એ પાસ પાસે આવી જાય ને એને કહેવાય સંઘન, અને સ્લિંકીમાં જ્યાં આંટાઓ એકબીજાથી છૂટા છવાયા રહે એને કહેવાય વિઘનન। હવે તમારે ટેક્સ્ટ બુકની અંદર જોવો કે સ્લિંકીને ખેંચીને સંગનન અને વિઘનન કઈ રીતે રચાય અને કેવા પ્રકારની આકૃતિઓ બને ને એ તમને ટેક્સ્ટ બુકમાં દોરીને આપેલી છે મિત્રો, તમે ઇઝીલી ત્યાંથી જોઈ શકો છો। ઓકે, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ માધ્યમની અંદર ધ્વનિના તરંગો જ્યારે ગતિ કરશે ત્યારે શું થશે? તો કોઈ પણ માધ્યમમાં જ્યારે ધ્વનિના તરંગો ગતિ કરશે ને ત્યારે તે માધ્યમમાં પોતે સંગનન વિઘનન સંગનન વિઘનન સંગનન વિઘનન એવી પ્રક્રિયાઓ જે છે એ કરતા રહેશે અને જેના કારણે એનું પ્રસરણ જે છે એ થતું રહેશે। ઓકે, ચાલો તો હવે તમને એવું જ કીધેલું છે કે આ સ્લિંકી જે છે એની તુલના સંગનન અને વિઘનન સાથે જ કરો। ચલો, તો આવા જે તરંગો જે છે, ઓકે, એને કેવા તરંગો કહેવાય? સંગત તરંગો। જો મેં અહીંયા લખ્યું જે આંટાઓ છે એ ભેગા થતા હતા, ઓળા થતા હતા, તો એ આ દિશામાં થતા હતા ને, ઉપરની દિશામાં થતા નહોતા। ઓકે, તો આવા જે તરંગો છે એને કેવા તરંગો કહેવાય? સંગત તરંગો કહેવાય। અને સંગત તરંગોમાં માધ્યમના જે કણો છે તે માધ્યમના કણોનું જે સ્થાનાંતર છે એ પ્રસરણની જે દિશા હોય એ જ દિશામાં હોય, એટલે કે પ્રસરણની દિશાને દિશામાં જે તરંગો જે છે એનું શું થતું હોય છે? સ્થાનાંતર। ક્લિયર? તો અહીંયા શું હશે કે આ જે તરંગો છે એના પ્રસરણ જે છે એ ધારી લો કે એનું જે પ્રસરણ છે એક્સ દિશામાં થાય છે।
ओके अपनी पासे हवे यामक्स पद्धति छे दीकराओ ओके चलो एनी दिशाओं की बात करिए तो आ धन एक्स धन वाय ऋण एक्स ऋण वाय तो धारी लो कि ए तरंगो आ रीते आगळ जाय छे तो हवे ज्यारे आ तरंगो आ रीते आगळ जता हशे ત્યારે શું થશે તો કે આજે તરંગો જે છે એ આગળ જશે ને જેના કારણે કન્ડિશન્સ જે બનશે એ કન્ડિશન વિશેની ચર્ચા કરીએ કે કન્ડિશનો બનશે તે કેવી બનશે ઓકે અને કેવા પ્રકારની બનશે તો આજે તરંગો જે છે એ જ્યારે ગતિ કરશે કોઈ માધ્યમની અંદર શું કરે છે કોઈ માધ્યમની અંદર જે છે એ પોતે ગતિ કરશે યસ સર ऑब्वियसली के कणों जे छे ए कोई माध्यम नी अंदर गति करसे हवे ज्यारे आ कणों कोई माध्यम नी अंदर गति करसे त्यारे खरेखर जे छे ए शू थसे एना विषय नी चर्चा करी के आजे कणों जरे माध्यम नी अंदर गति करे ने आजे कणों छे ए शू करे छे के कोई माध्यम छे ते माध्यम नी अंदर पोते गति करे छे ओके चलो तो आज है कणो अपना जो कोई पण कणो जे छे जेनी आपणे बात करीए छे के जे शू करे छे कोई माध्यमनी अंदर कणो जे छे ते पोते गति करशे अने ए ज्यारे कोई माध्यमनी अंदर गति करशे त्यारे एना जे पथ विशेनी वात करीए तो पथ केवा बनशे एनी चर्चा आपणे करीए ओके चलो तो पथ એનો જે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે હોય કેવો હોય તરંગ પ્રસરણની જે દિશા છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે જો એનો પથ હોય ઓકે તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે એનો પથ હોય તો આવા કોઈ ડાયરેક્શનમાં એ આગળ ગતિ કરશે જેને શું કહેવામાં આવે છે સંગત તરંગો ચલો તો આગળ વાત કરીએ હવે કણ જે છે એ પોતાના એક સ્થાનથી બીજા સ્થાન સુધી એ પોતે ગતિ કરતા નથી એ આગળ ની છે કણ અહીંયા આપણે આગળ એ પણ ચર્ચા કરી ગયા કે ધારો કે આ રીતે જે છે એ કોઈ તરંગ આગળ જાય છે તો અહીંયા જ્યારે આવશે એ તરંગ ઓકે ત્યારે આ જે કણ છે આ કણ પોતે આગળ ગતિ નહીં કરે એ ફક્ત શું કરશે ઉપર નીચે જે છે એ ગતિ કરશે ક્યાં ગતિ કરશે ઉપર નીચે જે છે એ પોતે ગતિ કરશે આગળ ગતિ કરશે નહીં ક્લિયર ચલો તો ફક્ત ઉપર નીચે જે છે એ ગતિ કરશે આગળ વધશે નહીં એટલે આ જે કણો છે એની ગતિ તો ફક્ત આ રીતે જ થાય આગળ વધે નહીં ઓકે એની ગતિ જે છે એ ફક્ત આ રીતની જ ગતિ છે એ થશે તે પોતે અહીંયાથી આગળ વધશે નહીં તો આના જ કારણે કહેવાય છે કે ધ્વનિના તરંગો સંગત તરંગો છે દીકરાઓ ઓકે આ જ જે છે ઘટનાને કારણે શું કહેવાય ધ્વનિના તરંગો જે છે એ કેવા તરંગો છે સંગત તરંગો ક્લિયર ચલો હવે તમને બીજું એ પણ કીધેલું છે જે મેં અહીંયા તમને ચર્ચા કરી આજે આપેલું છે તે કે તરંગોનો બીજો પણ એક પ્રકાર છે કે જે પ્રકારને કહેવામાં આવે છે લંબગત તરંગ તરંગોનો બીજો પ્રકાર કે જેને શું કહેવાય લંબગત તરંગો હવે લંબગત તરંગમાં કણો જે છે એના તરંગ પ્રસરણની દિશામાં દોલનો નથી કરતા જો સંગત તરંગની હું તમને આકૃતિ બતાવું ને સંગત તરંગ જે છે ઓકે તરંગ તો આ રીતે જ આગળ જવાના તો એનો જે આ માધ્યમમાં રહેલો કોઈ કણ છે એ કણ તરંગ પ્રસરણની દિશામાં આગળ પાછળ ગતિ કરશે તો એને શું કહેવાય સંગત તરંગ ઓકે અને જો આપણે લંબગત તરંગની વાત કરીએ તો સંગત અને લંબગતમાં દીકરાઓ બહુ ઓછો ડિફરન્સ છે ચાલો આ ડાયરેક્શનમાં કોઈ તરંગ આગળ વધે છે અને માધ્યમમાં ધારી લો કે અહીંયા કોઈ કણ છે જો કે બધી જગ્યા પર કણો તો હશે હવે આ જે કણ છે એ આ રીતે દોલનો કરે ઉપર નીચે મતલબ આ સંગત તરંગ જે છે એમાં કણોના જે દોલનો છે એ કણોના દોલનો કઈ દિશામાં હોય સમક્ષિતિજ દિશામાં હોય
क्षितिज दिशानी अंदर हो। ज्यारे आपणे अहींया वात करीए लंबगत तरंगोनी अंदर जे कणोना दोलनो छे ते कणोना दोलनो तरंग प्रसरणनी दिशाने लंब दिशामां होय। तरंग प्रसरणनी जे दिशा छे ए दिशाने केवी दिशामां होय लंब दिशामां। तो आवा प्रकारना जे तरंगो छे एने कहेवाय छे लंबगत तरंगो। ओके अने लंबगत तरंगो जे छे ए जे माध्यममां कण स्वतंत्र रीते पोताना मध्यमान स्थाननी आसपास हरी फरी शके ने एवा ज माध्यममां ते गति करता हशे। ओके चलो तो अवाजना तरंगो जे छे ने ध्वनिना तरंगो એ સંગત તરંગો જ છે। પણ જો તમે પ્રકાશના તરંગો વિશેની વાત કરો ને દીકરાઓ તો પ્રકાશના તરંગો જે છે એ પ્રકાશના તરંગો સંગત પ્લસ લંબગત બંને પ્રકારના તરંગો જે છે એ ધરાવે છે। ઓકે તો આઈ હોપ તમને લોકોને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે કે ધ્વનિ તરંગો જે છે એ સંગત કેમ છે। ઓકે સો બાય બચ્ચા પાર્ટી ટેક કેર મળીએ ફરી પાછા નવા ટોપિકની અંદર નવા જે છે એ આપણા લેક્ચરમાં। ઓકે સો બાય બાય બચ્ચાઓ।